जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण सात की अंदर इंग्लिश विषय अभ्यास करीश, जेमा यूनिट वन एम आई लॉस्ट, जेमा आज आप एक्टिविटी सिक्स सी एटले के क्वेश्चन आंसर प्रश्नों जवाब। आम तो आप परीक्षा में आ रीते प्रश्नों पूछाता नहीं, पेरेग्राफ आपे पची नीचे प्रश्नों एना जवाब आप फकरा पर लखवा हो पण अहीं आपणे अभ्यास करी लईए। तो तमे पण तमारुं पाठ्यपुस्तक साथे ज राखजो विद्यार्थी मित्रों, जेमां आपेलुं छे एक्टिविटी सिक्स सी पेज नंबर 9 पर। तो क्वेश्चन पाठ्यपुस्तकमां आपेला छे माटे मैं लख्या नथी। तो समझिए, आपणे पहेलो क्वेश्चन छे आपणो, वेर इज फाइजन फ्रॉम, एटले के फाइजन क्यांथी छे, एटले के क्यांथी आव्यो तो, बराबर। तो फाइजन इज फ्रॉम तमिलनाडु, तो ये क्या नो हतो, मतलब तमिलनाडु नो हतो, एटले तमिलनाडु थी छे। तो आपणो पहेलो प्रश्न आ रीते जवाब लखीशुं। बीजो प्रश्न आपणो, केन लक्ष्मी टॉक इन इंग्लिश, शू लक्ष्मी अंग्रेजी में बात करी सके छे। तो આપણે જાણતા હતા પાઠમાં આવ્યું હતું કે ના, એને અંગ્રેજી તો આવડતું નહોતું એટલું બધું, તો આપણે લખીશું પહેલાં જ નો, નો લક્ષ્મી કેન નોટ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, તો ના લક્ષ્મી યોગ્ય રીતે ઇંગ્લિશ બોલી શકતી ન હતી, બરાબર નથી। ત્રીજો ક્વેશ્ચન આપણો, ડીડ ફાઇઝન સ્પીક ગુજરાતી, તો શું એમ કે ફાઇઝન ગુજરાતી બોલી શકતો હતો, બોલતો હતો, તો એ પણ જવાબ આપણો ના જ છે, એને ગુજરાતી નહોતું ફાવતું, પેલીને ઇંગ્લિશ નહોતું ફાવતું। તો આન્સર લખીશું નો, ફાઇઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી। આ પ્રશ્નની અંદર ડીડનો ઉપયોગ થયો હતો એટલે માટે આપણે ડીડ નોટ, અને જો કેનનો ઉપયોગ થયો હોય તો કેન નોટનો ઉપયોગ કરવાનો, બરાબર। આગળનો આપણો નંબર 4, વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ, પોન્ડ એટલે તલાવ, તલાવનું નામ શું હતું, આપણે આવ્યું હતું તલાવનું નામ, તો ધ નેમ ઓફ ધ પોન્ડ ઇઝ દોઢિયા તલાવ, શું નામ છે, દોઢિયા તલાવ, તો આ તલાવનું નામ। નંબર 5, ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મી સોમ, શું ફાઇઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી, તો જ્યારે ડીડ કેન એવાથી પ્રશ્નની શરૂઆત થાય એટલે આપણે હંમેશા જવાબ યસ કે નોમાં આપવાનો હોય છે, તો આમાં યસ, હા ફાઇઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ, ફાઇઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી, બરાબર, એના ઘરે ગયો હતો, અને પછી એના પિતાજી જેને છોડવા ગયા હતા જૂનાગઢની બસમાં એ હવે આવશે। વેર ડીડ ફાઇઝન ગો ફ્રોમ ગીર, એટલે કે વેર ડીડ ફાઇઝન ગો ફ્રોમ ગીર, ગીરથી, ગીરથી ફાઇઝાનને ક્યાં જવાનું હતું, તો ફાઇઝાન વેન્ટ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર, ગીરથી ફાઇઝાન જૂનાગઢ ગયો, એટલે એ રહેતો હતો જૂનાગઢ, બરાબર, એટલે જૂનાગઢ ગયો। તો આવી રીતે આપણા પ્રશ્નોના જવાબ અહીંયા પૂરા થાય છે મિત્રો। તો આપણે શું કરવાનું છે, આપણી પાકી નોટ છે એની અંદર ક્વેશ્ચન તમારે લખવાના છે અને પછી જ નીચે આન્સર, બરાબર છે, એટલે ભૂલ્યા વગર અને સારા અક્ષરોમાં ખાસ। તો એક્ટિવિટી 7, હવે આપણે એક્ટિવિટી 7માં વાત કરીએ, તો 7B એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, આપણે જોઈએ બી। તો એમાં એક કોષ્ટક એટલે કે ટેબલ છે, એટલે માટે મેં અહીંયા ટેબલ લખ્યું છે, તો એ ટેબલ આપણે પૂર્ણ કરવાનું, પણ કેવી રીતે એ સમજીએ। તો ઝરના, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ, આ લોકો બધા સાસણની મુલાકાતે ગયા હતા, કોણ કોણ, તો ઝરના, જુલી અને જયા। ધીસ સેન્ટેન્સ ઇઝ શો ધેર બિહેવિયર ઇન સાસણ, હવે સાસણમાં એમનું બિહેવિયર કેવું છે એ આપણે, સારું કે ખરાબ, બરાબર, કચરો નાખે આમ તેમ તો એ ખરાબ કે એવી રીતના, રાઇટ ગુડ ઓર બેડ,
ફોર ધેર બિહેવિયર, એમના બિહેવિયર વર્તન માટે આપણે બેડ એટલે ખરાબ અને ગુડ એટલે સારું એવું લખવાનું છે. તો પહેલું જોઈએ આપણે, ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. એમના પરિવારે જ્યારે પહેલીવાર સિંહને જોયો તો બધા બૂમા બૂમ કરવા લાગ્યા. તો એવું શું કરાય ખરું, એ સારી બાબત કહેવાય? તો કે ના. તો શું લખીશું? બેડ. બરાબર, ખરાબ છે, અવાજ ના કરાય ત્યાં. બીજું, ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ. એ લોકો જે પોપકોર્ન ખાવાના આવે છે મકાઈના જે આવે, તો એ પોપકોર્ન ખાતા હતા અને એમણે કોને ના ખવડાવ્યા? એ હરણને. તો એ વર્તન પણ સારું નથી. બરાબર, હરણને એવું બધું ના ખવડાવાય, પણ કોઈ અનાજના દાણા હોય, ફળ ફ્રૂટ હોય એવું ખવડાવાય. બરાબર, એ એના પાચન માટે યોગ્ય નથી. એટલે આપણે પચી જાય એટલે બધાને પચી જાય એવું તો હોય નહીં. તો એટલે આમાં લખીશું આપણે બી, એટલે કે બેડ, ખરાબ. ત્રીજું, જયા સ્ટોપ્ડ જરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. બરાબર, હવે જયાએ ઝરનાને પ્લાસ્ટિકની બોટલ અથવા ખાલી થઈ હોય ને, અથવા તો પેપર બેગ બધા થેલીઓ, તો એ બધું ફેંકવા માટે ના પાડી કે અહીંયા ફેંકીશ નહીં. તો એ બિહેવિયર જયાનું સારું કહેવાય, એટલે આપણે લખીશું ગુડ. ચોથું, જુલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. હવે જુલી અને જયાએ જ્યાં ત્યાં જંગલમાં કચરો કચરો કરી નાખ્યો, જે તે કંઈ ખાય પીવે બધું નાખી દેવાનું છોતરાનું બધું એમ, તો એ વર્તન કેવું કહેવાય? ખરાબ. તો આપણે લખીશું બેડ. પાંચમું, જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. જુલીએ વૃક્ષની જે ડાળીઓ હતી એ ડાળીઓ પુલ્ડ એટલે ખેંચવું, ખેંચીને તોડી નાખે ને એવી રીતે ખેંચવા લાગી. તો એ બિહેવિયર પણ સારું નથી, એટલે લખીશું બેડ. હવે નીચે થોડી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપેલી અબાઉટ એશિયાટિક લાયન, તો એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા, કેમ કે આપણે એક નિબંધ આવશે. બરાબર, જેનું નામ આપણે છે માય ફેવરેટ એનિમલ, તો એમાં આપણે ટાઈગર અથવા લાયન લખી શકાય. તો એ ચલાવીશું ત્યારે જ એમાં આવી જશે એક્ટિવિટી. બરાબર, હવે આપણે ધ્યાન આપીશું એક્ટિવિટી 8 પર. એક્ટિવિટી 8માં એક મેપ આપેલો છે. મેપ એટલે કે નકશો. જો રોડ દોરેલા છે, સાઈડમાં જે કંઈ પણ સ્કૂલ હોય, રેલવે સ્ટેશન હોય કે હોસ્પિટલ હોય, બરાબર, તો એ બધું જ ડ્રો કરેલું છે. અને રિવર પણ આપેલી છે બાજુમાં, અને સિમ્બોલ પણ આપેલા છે NEWSના, એટલે ચારે દિશાઓના. તો અહીંયા જોઈએ કઈ રીતે રસ્તો શોધે છે વ્યક્તિ. પહેલું આપેલું છે, પેજ નંબર 11 પર ધ્યાન આપજો. રોહન સેડ, હેલો જાવેદ. રોહને કહ્યું, નમસ્તે જાવેદ. નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. અત્યારે હું બસ સ્ટોપ પર છું. વેર આર યુ, તું ક્યાં છું? તો જાવેદ છે, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ પર છું. રોહન છે, હાઉ કેન આઈ રીચ ધેર? હું તારા સુધી કેવી રીતે પહોંચી શકું? જાવેદ છે, ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં તો કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. બસ સ્ટોપમાંથી પહેલાં તો તું બહાર આવે. ધેન ટર્ન લેફ્ટ, પછી ડાબી બાજુ વળી જાય. એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ, અને પછી મેઇન બજાર રોડ સુધી તારે સીધું જ ચાલવાનું છે. રોહન છે, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રામા રાણા સ્ટ્રીટ. રાણા સ્ટ્રીટની જે બજાર છે ત્યાં હું પહોંચી ગયો છું રોડ ઉપર, અને બોર્ડ આવું દેખાય છે. તો હવે ક્યાં જવાનું એમ પૂછવા માંગે. તો જાવેદ સેડ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર, 50 મીટર સુધી સીધે સીધું ચાલવાનું. ધેન યુ વિલ સી અ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ, પછી તને બેંકની જે શેરી છે એનું એવું બોર્ડ જોવા મળશે. ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર, અને ત્યાંથી તારે ડાબી બાજુએ વળી જવાનું. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ,
અને પછી તું પોસ્ટ ઓફિસને જોઈ શકીશ. કૌંસમાં આપ્યું છે આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી. રોહન સેડ હાય જાવેદ, રોહને કહ્યું હાય જાવેદ, એટલે મતલબ સામસામે આવી ગયા. બરાબર, તો આપણે કોઈને નકશો એટલે કે એડ્રેસ પૂછતા હોય તો આપણે આવી રીતે જ બતાવતા હોય ને કે આમ સીધા જાઓ, ડાબી બાજુ વળી જજો અને સ્કૂલ આવશે ને. બરાબર, તો આવી રીતે આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો આવી રીતે લેફ્ટ ટર્ન, રાઇટ ટર્ન એવો ઉપયોગ કરી શકે. બરાબર છે, તો અહીંયા આપણે બીજું કાંઈ હવે ઇમ્પોર્ટન્ટ નથી એટલે યુનિટ 1 પૂરું કરીએ છીએ અને કમ્પ્લીટ આખું યુનિટ 1 પૂર્ણ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, હવે આવતા લેક્ચરમાં આપણે યુનિટ 2 સમજાવીશું, તો ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.